નમસ્કાર દર્શકો મિત્રો, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું અગ્રમ. મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે પ્રમાણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ હતા અને તેઓ જતીન બરાડ દ્વારા જે એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે જ્યારે કોરોનાની શરૂઆત થઈ એટલે કે જતીન બરાડ દ્વારા તો એમ જ કહેવામાં આવ્યું હતું કે જેઓ કોઈપણ વાલી ફી નહીં આપે તો તેમને ઓનલાઈન શિક્ષણ નહીં આપવામાં આવે અને તેની પાછળ પણ તેમણે ઘણા બધા તારણો દર્શાવ્યા હતા. પરંતુ તેની સાથે કહી શકાય કે એક બાજુ જ્યારે વાલી મંડળની વાત કરીએ, વાલીઓ દ્વારા જે એક રજૂઆત કરવામાં આવી હતી ઓનલાઈન શિક્ષણની, અને ત્યારબાદથી લઈને અત્યારે હાલ સુધી જે રીતે ઓનલાઈન શિક્ષણ દરેક શાળા દ્વારા આપવામાં આવતું હતું, પરંતુ જ્યારે ફીની વાત હોય તો ત્યારે અત્યારે અમુક એવી પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી કે અત્યારે કોઈ વાલીઓ ફોન પણ નથી ઉપાડતા હોતા, કે એટલે કે જ્યારે કોઈ પણ શાળા સંચાલક તેમને વાત કરે કે અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે, કોરોના મહામારી છે, નો ડાઉટ કે એમાં આર્થિક પરિસ્થિતિ હોય અને તેમાં પણ અત્યારે હાલ ઘણા લોકો એવા પણ હોય કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેના કારણે તેમને અમુક જે પ્રોબ્લેમ્સનો સામનો પણ કરવો પડતો હોય છે. પરંતુ તેની સાથે કહી શકાય કે એક બાજુ સવાલ એ પણ થતા હોય છે કે જ્યારે શાળા સંચાલક હોય તે જ્યારે ફીની વાત કરવા માટે ફોન કરતા હોય ત્યારે તે વાલીઓ કોઈ રિપ્લાય પણ નથી આપતા હોતા. રિપ્લાયની સાથે સાથે કહી શકાય કે જે રીતે શાળા સંચાલક દ્વારા પણ જે એક પહેલ કરવામાં આવી હતી તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે તમે માત્ર આવીને મળી જાઓ અને ત્યારબાદ આપણે જે રીતે ફીનું ડિસ્કશન કરવામાં આવશે. તો બીજી બાજુ ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં, તો તેમના દ્વારા જે પ્રમાણે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં તેની વાત કરવામાં આવી છે. પરંતુ એક બાજુ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ના, અત્યારે હાલ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઓનલાઈન શિક્ષણ આપવું એ ફરજિયાત છે. તો હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે તે તો જોવાનું જ રહ્યું. પરંતુ તેની સાથે જ્યારે વાત કરીએ શાળા સંચાલકની, તો શાળા સંચાલક દ્વારા જે સૌથી પહેલાં પણ જે રીતે વાલીઓને ફીને લઈને જે પહેલાં દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે પ્રમાણે આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ સામે આવે છે, યોગ્ય છે કે ના? અત્યારે જ્યારે કોઈ પણ વાલીની વાત કરીએ તો વાલી જ્યારે ફીની વાત હોય તો ત્યારે કોઈ પણ શાળા સંચાલક હોય અથવા તો તે શાળાના આચાર્ય હોય તેમની સાથે પહેલાં વાતચીત કરી લેવી જોઈએ અને તેમના દ્વારા પણ જે રજૂઆત કરવી જોઈએ કે અત્યારે હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ છે અને તેમાં પણ જે રીતે સગવડ કરવામાં આવે અને ત્યારબાદ જે રીતે મહત્વનો જે આર્થિક પરિસ્થિતિ સુધારશે તો ત્યારબાદ વાલી દ્વારા ફી ભરી દેવામાં આવશે. પરંતુ હજુ તે પણ કન્ફર્મેશન હજુ સુધી સામે આવી નથી. તો આ દરેક મુદ્દાઓ પર કહી શકાય કે અસમંજસની પરિસ્થિતિ તો ઘણી બધી હતી, પરંતુ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે શાળા સંચાલક મંડળના જે આ નિર્ણય સામે આવ્યો હતો કે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીં, તો તેની સામે પણ અત્યારે હાલ વાલીઓ ક્યાંક અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. અને તેની સાથે જે રીતે કહી શકાય કે જો યોગ્ય જવાબ માટે પણ વાલીઓને જે 15 ડિસેમ્બર સુધીનો જે સમય આપવામાં આવ્યો છે અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને એપ્રિલ સુધીનો પણ સમય આપ્યો છે કે એપ્રિલ માસ સુધીમાં જે રીતે તમામ વાલીઓ જે અત્યારે જે પણ ફી ભરવાની બાકી હોય તે એપ્રિલ મહિના સુધી ભરે, એટલે કે જે અત્યારે હાલ તો હવે ડિસેમ્બરની જે શરૂઆત થવાની છે અને ડિસેમ્બરથી મળીને અત્યારે 4 મહિના તો આપવામાં આવ્યા છે. પરંતુ વાલીઓ જ્યારે કોઈ જવાબ ના આપતા હોય તો તેને લઈને પણ અત્યારે શાળા સંચાલક મંડળ શું કરે તે પણ એક સવાલ ઊભો થતો હોય છે. ત્યારે આ મુખ્ય મુદ્દા ઉપર જે રીતે કહી શકાય કે આપણે ઘણી બધી જે રીતે પહેલાં પણ વાતો કરી હતી ને ત્યારબાદ આ મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે જતીન બરાડ કે જેઓ પ્રમુખ છે ખાનગી શાળા સંચાલક મંડળના, અને ઉમેશભાઈ પંચાલ કે જેઓ વાલી મંડળના સભ્ય છે, જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જતીનભાઈ, ફી નહીં તો શિક્ષણ નહીં, આ નિવેદન ક્યારે તમારે આપવું પડ્યું? પહેલી વસ્તુ તો એ કે ફી નહીં તો શિક્ષણ નહીં, આવા પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવેલું નથી. આજની જે છે જે બાઈટ આપવામાં આવેલી છે એમાં પણ જો ફી નહીં ભરી હોય તો ઓનલાઈન શિક્ષણ નહીં આપવામાં આવે આવા પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવેલું નથી. આ થોડું ગેરમાર્ગે દોરનાર છે. જે નિવેદન અથવા તો અમે જે નિર્ણય લેવામાં આવેલો છે એ નિર્ણય જરા જુદા પ્રકારનો છે કે 7 ઓક્ટોબરે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ પરિપત્રની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરવી ઈચ્છનીય છે, અને જો વાલી સક્ષમ ન હોય તો તેવા વાલીઓ શાળાની અંદર સંચાલકને રૂબરૂ મળી પોતાની વ્યથા, પોતાની જે કોઈ મુશ્કેલી હોય તે રજૂ કરે અને પોતાની અનુકૂળતા મુજબ આખા વર્ષની અંદર એ ગમે ત્યારે ફી ભરે તો એ ચાલે. આ પ્રકારનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરે ડિક્લેર કરવામાં આવ્યો. પ્રશ્ન હવે અહીંયા ઉભો એ થાય છે કે જૂન મહિનાથી શાળા શરૂ થઈ એટલે કે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એટલે કે આ 7 મહિના પસાર થયા છતાં
અમુક વાલીઓ એવા છે કે જેણે હજી સુધી શાળાનો કોઈ કોન્ટેક્ટ નથી કર્યો, કોઈ કોમ્યુનિકેશન નથી કર્યું, અને કોઈ પણ પ્રકારનો શાળા દ્વારા જે છે એ ફોન કરવામાં આવે ત્યારે તેને જવાબ પણ આપવામાં જે છે આવેલ નથી. અને કદાચ અમુક વાલીઓએ જે છે ફોન ઉપાડ્યો હોય તો એમણે એવા પણ જવાબો આપેલા હોય કે અમારે અમારા બાળકને ભણાવવો પણ નથી અને ફી ભરવી પણ નથી. આ બધી વાત જે થઈ એટલા માટે આજે અમારે નિર્ણય એવા પ્રકારનો લેવામાં આવ્યો કે જે વાલીઓએ આ 7 મહિના દરમિયાન શાળાનો કોન્ટેક્ટ જ નથી કર્યો અને એ કોન્ટેક્ટ કરવા માંગતા નથી અને ક્યારે જે છે ફી ભરી શકશે અથવા તો એની આર્થિક શું મુશ્કેલી છે એ જો શાળા પાસે કોઈ રજૂ કરવા પણ ન માંગતા હોય તો એવા વાલીઓ અને એવા વિદ્યાર્થીઓ માટેનું ઓનલાઈન એજ્યુકેશન જે છે એ બંધ કરવું. ફી નો ઉલ્લેખ જે છે અમે ક્યાંય કર્યો જ નથી કે જો ફી ન ભરી હોય તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવશે, એવી કોઈ વાત જ નથી. કોઈ પણ વાલી જે છે અત્યારની પરિસ્થિતિ વિચાર કરો તો લગભગ 55-60% વાલીઓએ પહેલી ટર્મની ફી જે છે એ ભરી દીધેલી છે. ઉપરાંત 30% વાલીઓ એવા છે કે જેને ફી ભરી નથી પણ તેઓ તે વાલીઓ શાળા રૂબરૂ જઈ અને પોતાની જે આર્થિક મુશ્કેલી છે એ રજૂઆત કરી કે ભાઈ અમે અત્યારે ભરી શકે એમ નથી, અમે જાન્યુઆરીમાં ભરશું, અમે ફેબ્રુઆરીમાં ભરશું, અમે માર્ચમાં કે એપ્રિલમાં 3 પાર્ટમાં ભરશું કે 2 પાર્ટમાં ભરશું, કે આ બધી જ વાત એમણે રજૂ કરી અને લેખિતની અંદર એક ફોર્મ ભરી અને શાળાને સબમિટ પણ કરેલું છે. એમનો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એ માર્ચમાં ભરે તો વાંધો નથી, એપ્રિલમાં ભરે તો પણ વાંધો નથી. અત્યારે જે પ્રશ્ન છે એ માત્ર ને માત્ર એવા વાલીઓ પૂરતો પ્રશ્ન છે કે જે વાલીઓએ 7 મહિનામાં એક વખત પણ શાળાએ આવ્યા નથી, કોમ્યુનિકેશન કર્યું નથી અને કરવા માંગતા પણ નથી અને એ જણાવવા પણ નથી માંગતા કે એ ફી ક્યારે એમને ભરવી છે. એવા જે 8-10% વાલીઓ છે એના માટેનો જ પ્રશ્ન છે. એટલે બીજા કોઈ વાલીઓ જે છે એ જરાય ચિંતા ન કરે, એને આ લાગુ પડતું જ નથી. આ પ્રશ્ન માત્ર ને માત્ર એ 8-10% વાલીઓ પૂરતું જ છે અને એમને પણ તમારા માધ્યમથી અને ઉમેશભાઈ પણ સાથે જોડાયેલા છીએ, એમને પણ હું વિનંતી કરું કે તેમના માધ્યમથી વાલીઓને એક અમે અપીલ કરીએ કે એ વાલીઓ પોતાના જે છે એ શાળાની અંદર જઈ અને કોન્ટેક્ટ કરે અને પોતાની જે પરિસ્થિતિ હોય એ વર્ણવે અને એ પરિસ્થિતિ જે છે એ શાળા સમક્ષ રજૂ કરી અને એના માટે સામે બેસી અને એનો યોગ્ય નિકાલ લાવે, એ જ અમારી માગણી અને અપીલ છે. બીજી કોઈ ફી નહીં તો ઓનલાઈન એજ્યુકેશન નહીં, આવી કોઈ વાત જે છે અથવા તો કોઈ નિવેદન અમારા દ્વારા થયેલું નથી. જે મેં બપોરે બાઈટ આપી એમાં પણ આપ આખી સાંભળી શકશો. જે ઉમેશભાઈ શું કહેશો, કારણ કે એક બાજુ જ્યારે વાલીઓની વાત કરીએ, વાલીઓને જે તમામ પ્રકારની જે અત્યારે સુવિધા આપવામાં આવી હતી શાળા સંચાલક મંડળ દ્વારા અને જે પ્રમાણે વાલીઓ દ્વારા જે અત્યારે કોઈ કોમ્યુનિકેશન નથી કરવામાં આવતું અને તેમના દ્વારા કોઈ વાતચીત નથી કરવામાં આવતી, તો તેના લઈને જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના લઈને શું કહેશો? સૌ પ્રથમ તો હું જતીનભાઈને એટલું કહેવા માંગીશ કે કદાચ આ વાલીઓ કોઈ કોમ્યુનિકેશન નથી કરતા, એનું પાછળનું કારણ શોધવું જોઈએ કે વાલીઓ કોઈ એવા વ્યવસાયની અંદર છે, કોઈ નોકરી કરી રહ્યા છે કે સમજો કે સુરત જેવા વિસ્તારની અંદર ડાયમંડ વર્કર હોય છે તો સવારે 8 થી રાત્રે 8 સુધી એ ઘરે નથી આવતા અને કદાચ એને મિસકોલ જોયો હોય ને વળતો એને જવાબ આપવો હોય તો સામે શાળા બંધ હોય છે, તો યોગ્ય તપાસ કરવી જોઈએ. અને બીજી વાત રહી, જો એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હોય કે ફી નહીં તો શિક્ષણ નહીં, એ યોગ્ય નથી. પણ જતીનભાઈ આજે ક્લેરિફિકેશન કરી દીધું કે સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું, અમને ખુશી પણ થઈ કે કંઈક ને કંઈક ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. તો હવે આ બધા પ્રોબ્લેમની અંદર જોયું હોય તો એ જૂજ વાલીઓ છે તો શું કામ એમની માટે કંઈ વિચારવામાં નથી આવતું? કંઈક આપણે એનું નિરાકરણ લાવ્યું છે કે કદાચ એમની આર્થિક પરિસ્થિતિ એવી પણ હોઈ શકે કે 100% એમની ફી ભરવાની કન્ડિશન પણ ના હોય, તો આવા વાલીઓ માટે શું કામ ના વિચારવું જોઈએ? એવા વાલીઓ માટે શું તૈયારી કરી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે? હું જતીનભાઈને એટલું જ કહીશ કે તમે શું કામ શિક્ષણ નથી જોતા? માત્ર ને માત્ર કંઈક ને કંઈક હોય તો ફી ઉપર આવીને જ અટકી જાય છે. શું માત્ર ફી માટે તમારું મંડળ બન્યું છે? તમે એવું વિચાર્યું છે કે આ ભણતર બંધ થયું છે તો 10માના 12માના બાળકો માટે આવનારી કઈ કઈ તકલીફો ઉભી થશે? હું તો કહું છું પહેલા ધોરણનું બાળક છે કે જે પહેલા ધોરણમાં આવ્યું છે એને કઈ ભણ્યું જ નથી, આગળ શું તકલીફો ઉભી થશે? તો ફીનો મુદ્દો જે છે તે તકલીફો છે એને નો ડાઉટ મંડળ આ રીતના જાહેર કરી શકે છે. અમે પણ સમજી શકીએ છીએ, અમે પણ કહીએ છીએ કે વાલીઓ ફી ભરે, પરંતુ કંઈક ને કંઈક રીતે આપણે એની સાથે શિક્ષણની પણ વાતો કરવી પડશે. એ વાતો અમને ક્યાંય ગુજરાતમાં દેખાઈ જ નથી. ફીનો પ્રોબ્લેમ છે તમે સરકારને કહો, ઘણા બધા લીગલ રસ્તાઓ છે, એ વાલીઓ ઉપર શું કામ FIR નથી થતી, કેસ ફાઇલ નથી થતા? અમુક વાલીઓ હશે, હું પણ માનું છું કે સિસ્ટમની અંદર બધા એક સરખા ના હોય, પરંતુ એના લીધે આખી સિસ્ટમમાં તમે માત્ર ફી 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 આવું જ ઊભું કરી દીધું. એક કોરોના મહામારી એક આપદા છે તો આની માટે કંઈક વિચાર કરવો જોઈએ. જેમ જતીનભાઈ સાથે હમણાં આગળ વાત થઈ, અમે ખુદે એક વેબસાઇટ બનાવી છે યુગભાઈ,
એ વેબસાઇટ ની અંદર અમે ફોર્મ બનાવ્યું છે કે જે વાલીઓ ફી નથી ભરી શકતા એનો ડેટા અમે કલેક્ટ કરીશું, જે તે શાળા જે તે સંચાલક મંડળ ને મોકલીશું. અમે આજ સંચાલક મંડળના એક વ્યક્તિને મોકલ્યું પણ અમને કોઈ રિપ્લાય ના મળ્યો. ને જતીનભાઈ આજે પોઝિટિવ વાત કરી એટલે અમને એક વસ્તુ એ બને છે, કંઈક ને કંઈક સંવાદ થવો જોઈએ, વાલીઓ વચ્ચે થવો જોઈએ કે હકીકત શું છે. પણ હકીકત જો નહીં જાણવામાં આવે અને એમને આવી રીતના ડિક્લેર કરવામાં આવશે તો આની અંદર કંઈક ને કંઈક માનસિક પ્રેશર છે એ વાલી કરતા બાળક વધુ અનુભવી રહ્યું. ઓકે ઉમેશભાઈ, તેમને મળવું જોઈએ. ઉમેશભાઈ, જે રીતે જતીનભાઈએ કહ્યું કે અત્યારે હાલ કોઈ પણ વાલીની વાત કરીએ, અમુક અમુક વાલીને ફોન કરીએ તો તેમના દ્વારા કોમ્યુનિકેશન પણ નથી કરવામાં આવતું, અને જે પ્રમાણે જતીનભાઈએ કીધું કે એપ્રિલ મહિના સુધીનો સમય આપ્યો છે તો પણ અત્યારે હાલ કેમ કોઈ મળવા પણ નથી આવતું અથવા તો વાત પણ નથી કરતું તેમ? હું એ જ કહી રહ્યો છું કે કદાચ વાલીઓને તકલીફ, હું મારી વાત કરું, મારી પણ આર્થિક પરિસ્થિતિ અમુક અંશે તકલીફ થયેલી તો હું શાળાએ જઈને મળી આવ્યો કે ભાઈ મને આ તકલીફ છે. હવે જે વાલીઓ નથી મળતા એમની માટે બીજા રસ્તા શોધવા જોઈએ, પરંતુ એક ટાઈપનું બ્લેકમેલિંગ કે ધમકી ના થવી જોઈએ. એને તમે રજીસ્ટર રેડી કરીને કાગળ મોકલો કે ભાઈ તમે તમને આ શાળાએ નોટિસ મોકલી છે, તમે જવાબ આપો. હવે એ બહુ ઓછા, મારા ખ્યાલથી જતીનભાઈ ના આંકડામાં કંઈક મિસ્ટેક થાય છે, એ આંકડો 8% બહુ જૂજ છે. કારણ કે અમુક સંચાલકોએ અમને પણ કીધું કે 3% વાલીઓની જ ફી બાકી છે, તેમાંથી આંકડો બહુ ઓછો હોય છે. પણ કંઈક ને કંઈક કોમ્યુનિકેશન થવું જોઈએ અને આવા વાલીઓને અમે પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે શાળાની પરિસ્થિતિ ના બગાડો, કારણ કે કંઈક ને કંઈક અસર થઈ હોય, તમારી તકલીફ હોય. અમે ખુદે આજે વેબસાઇટ બનાવી જઈએ ભાઈ કે આવા વાલીઓને તકલીફ ના થાય. પરંતુ જે ખોટી રીતના કંઈ પણ કરવા માંગે છે એ આંકડો હું નથી માનતો 7-8% હોય, એ બહુ ગણ્યા કાંઠ્યા વાલીઓ છે. જી જતીનભાઈ, શું કહેશો? કારણ કે એક બાજુ જ્યારે ખાનગી શાળા સંચાલક મંડળની વાત કરીએ તો તેમના દ્વારા તો તમામ પ્રકારની જે અત્યારે સવલતોની જે વાત કરવામાં આવી, પરંતુ જે પ્રમાણે ઉમેશભાઈ કહી રહ્યા છે કે ખાનગી શાળાઓએ પણ અત્યારે હાલ કંઈક વિચારવું જોઈએ તેમના માટે પણ. ઉમેશભાઈ વાતમાં ખાસ હું એ જણાવું કે અમે સામેથી અમે પણ ઈચ્છીએ છીએ કે કોમ્યુનિકેશન કરવું છે અમારે. અમારે પણ વાલી સાથે વાત કરવી છે, પણ ફોન ઉપાડે તો અમે જે છે 20-20, 25-25, 30-30 વખત ફોન કર્યા પછી જો એ ફોન પણ ન ઉપાડે તો અમારે કોમ્યુનિકેશન કરવું કેવી રીતે? આપણે તપાસ જ કરવી છે કે એ વાલીઓને કોઈ મુશ્કેલી નથી, પણ તો એ ફોન ઉપાડે, અમારી સાથે વાત કરે, અમારી પાસે આવે, અમારી પાસે રજૂ કરે તો જ ખ્યાલ આવવાનો છે. બાકી તો કોઈ આપણને ખ્યાલ આવવાનો જ નથી. બાકી બીજી વસ્તુ એ છે કે આજની વાતમાં ક્યાંય ફી માટેની કોઈ વાત છે જ નહીં. ફીને કારણે કોઈ વિદ્યાર્થીનું જે છે ભવિષ્ય બગડે અથવા તો ફીને કારણે વિદ્યાર્થીનું જે છે એજ્યુકેશન બગડે એવું કોઈ પણ સંચાલક ઈચ્છતા નથી. જેમ તમારા વાલીની અંદર પણ જે છે અમુક ટકા હોય, એમ કદાચ જે છે સંચાલકની અંદર પણ 1-2% જે છે હોઈ શકે. હું એમ કહેતો, કહેવાનો મતલબ એ કે અમારો પણ પૂરતો પ્રયત્ન એવા પ્રકારનો છે કે વાલી મારી સામે આવે. અમે કોઈ ઓનલાઈન એજ્યુકેશન જે છે એ બંધ માટેની ધમકી કે એવા પ્રકારની કોઈ વાત જ નથી. અમે વાલીઓને અત્યાર સુધી વિનંતી જ કરી છે, અપીલ કરી છે, અને તમારા માધ્યમથી પણ હું અપીલ જ કરું છું કે ભાઈ આવતા 15 દિવસની અંદર તમે તમારી શાળાની તમારી મુશ્કેલીઓ રજૂ કરો. જતીનભાઈ, મેસેજ એવો બહાર આવે છે કે એવું કહેવામાં આવ્યું છે સંચાલક મંડળ દ્વારા કે ઓનલાઈન બંધ કરી દેવામાં આવશે 15 તારીખ પછી. હવે તમે જ વિચાર કરો શું યોગ્ય છે ઓનલાઈન બંધ કરી દેવું, એની માટે બીજા રસ્તાઓ નથી? કદાચ સમજો કે હું જે વાલી છું હું ફી નથી ભરતો, તો કઈક તો લીગલ રસ્તા હશે ને, લીગલ પ્રાવધાન ઘણા બધા. પણ આપ માટે સૂચવું મે જ છે અને મારા ત્યાં નિવેદન બહાર પડેલું છે, તખે આખું નિવેદન નથી કર્યું, જે વાલી વાળાને કોઈ જવાબ નથી, એ ક્યારે ફી ભરવા માટે કોઈ ચીજ નથી ઉલ્લેખ. જે ઓકે ઉમેશભાઈ જે રીતે તમે ધમકીની વાત કરો ને તમે જે રીતે લીગલ પોઈન્ટની પણ તમે વાત કરો છો કે લીગલ પોઈન્ટ પણ છે, પરંતુ તેની સાથે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે ને તેમાં પણ ક્યાંક વાલીએ અત્યારે જે પ્રમાણે ફોન નથી ઉપાડતા અને તેમના દ્વારા પણ કોઈ યોગ્ય અત્યારે જવાબ નથી આપવામાં આવતો, તો તેને લઈને અત્યારે હાલ તો સવાલ ઘણા બધા થતા જ હોય છે ને.
ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે અને તેમાં પણ વાલીઓ અમુક અમુક તો ફોન ના ઉપાડે, તેમાં કોઈ રિપ્લાય ના આપે, નથી તો યોગ્ય વસ્તુ નથી ને? નહીં, સાચી વાત છે, યોગ્ય નથી. અમે ક્યાં સમર્થન કરી રહ્યા છે? અમે યુગભાઈ આની માટે વચલો રસ્તો અમે કાઢી રહ્યા છીએ, વાલી મંડળ, કે ભાઈ એક વેબસાઇટ બનાવી કોમ્યુનિકેશન કરો, શું પ્રોબ્લેમ છે વાલીઓને. અમે કહી રહ્યા છીએ, અમારી ઉપર ઘણા વાલીઓના ફોન પણ આવી રહ્યા છે, અમારા પેજ ઉપર કહે છે કે 100% ફી અમે નહીં ભરીએ. અમે એને સમજાવી છીએ કે ભાઈ સરકારનો જીઆર છે 25% ફી માફીનો, આપણે 25% ફી કટ કરીને ભરો, પરંતુ તમે એમ કહેશો 100% ફી નહીં ભરીએ, એ અમે પણ વિરોધ કરીએ. અમે એમને કહીએ છીએ નો ડાઉટ અમારી માંગ 100% ફી માફી ની હતી, પરંતુ જયારે ગવર્મેન્ટ ડિક્લેર કરી દે એક જીઆર બનીને આવે તો પછી એનો વિરોધ કરવો યોગ્ય નથી. એની માટે અમારી પાસે કોર્ટના રસ્તા છે, જ્યાં સુધી નિકાલ ના આવે ત્યાં સુધી અમે ના કરી શકીએ. પણ અમે વાલીઓને એ જ કહીએ છીએ કે આવા જે વાલીઓ છે એને ખુલ્લા પાડવા જોઈએ. પણ હું એટલું કહેવા માંગુ છું કે જતીનભાઈ આની માટે લીગલ રસ્તાઓ છે, શું કામ તમે બેઠક કરો છો? એ લોકોને નોટિસ મોકલો, કારણ કે કંઈક ને કંઈક આની જે અસર છે એ પર્ટિક્યુલર જે વિદ્યાર્થી છે એને થાય છે. એ માનસિક પ્રેશરની અંદર ઘણી બધી તકલીફો અનુભવી રહી છે. સુરતનો હમણાં એક વીક પહેલાનો કિસ્સો છે, 10મા ધોરણના એક બાળકે આત્મહત્યા કરી લીધી ઓનલાઈન. એટલે કંઈક એવું ના બને, મેબી તમારો મેસેજ રોંગ ઇન્ટરપ્રેટ થયો હશે, એના લીધે કંઈક એવું ના બને કે આપણે બાળકને પણ ખોઈ દઈએ, એક માનસિક પ્રેશર ઉભું થાય. ને હવે તો આવનારા 4 મહિને તો બહુ ટફ છે, એમના બોર્ડના વર્ષો તે બાળકો માટે શું થશે? તો આવા વાલીઓ માટે આપણે એક સંવાદ કરવો જોઈએ. બની શકે તો ગવર્મેન્ટ પાસે તમે જઈને પરમિશન લો, એવું તો અમને કહેશો, અમે એવા વાલીઓને સમજાવીશું, પરંતુ શિક્ષણ ઉપર અસર ના થાય એ વાત ખાસ ધ્યાન રાખવી પડશે કે આવા વાલીઓ માટે એના બાળકનો ભોગ લેવામાં ના આવે. જી જતીનભાઈ શું કહેશો? ઉમેશભાઈ આ બાબતમાં હું આપને એક જ વસ્તુ કહું કે આપણે લીગલ કોર્ટની નોટિસ આપણે આ બધું વિચાર કરીએ છીએ, તો શિક્ષણની અંદર જે છે એ ટોટલ 3 પાયા છે. જે રીતે સંસ્થા એક પાયો છે, બાળક એક છે અને એની સાથોસાથ એક વાલી છે. વાલી જો 7 મહિનાની અંદર માત્ર એક વખત ટેલિફોનિક રીતે અથવા તો રૂબરૂ શાળાની અંદર આવી અને પોતાના બાળક માટે ગંભીરતાથી એક માત્ર 10 મિનિટનો સમય કાઢી અને પોતાની જો વાત રજૂ જે છે એ ન કરી શકે અને આપણે જે છે એ વાતો કરીએ કે આ હોવું જોઈએ, તો આ 3 પાયા એ સમજવાનું છે. આ તો આખે ત્રિવેણી સંગમ છે. હવે આપણે જ વિચાર કરી રાખીએ, એક વાલી તરીકે જે છે એ જો વિચાર જ ન કરે અને માત્ર 10 મિનિટ ન ફાળવે. અમારો કોઈ આગ્રહ એવો નથી કે વાલી રૂબરૂ આવીને જ પોતાની વાત રજૂ કરે, ઇવન અમારો ટેલિફોન ઉપાડીને પણ એ પોતાની વાત રજૂ કરી શકે કે સાહેબ હું હમણાં મહિનો તમને મળવા માટે નહીં આવી શકું, હું 1 મહિના પછી આવીશ અને ત્યારે આપણે ચર્ચા કરશું અને ત્યારબાદ હું તમને ફી ભરી દઈશ, તમે જરા પણ ચિંતા ન કરો. તો અમારે આટલું જ જોઈએ છે. અમે કોઈ એવું નથી કહેતા કે અમારી પાછળ જે છે 3-4 કલાક બેસે, અમારી પાછળ આખો દિવસ બગાડે, આવી કોઈ વાત જ નથી. તો આજે એક વાલી તરીકે જો આપણે આટલી ગંભીરતા સમજતા હોય બાળકના ભવિષ્ય માટે, બાળકની કારકિર્દી એવા કે જો અમને જવાબ નહીં આપો તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરશું, ત્યારે વાલીઓ સફાળા જે છે જાગી જાય કે ઓહો ઓનલાઈન એજ્યુકેશન તો બંધ કેવી રીતે થાય? તો આ 7 મહિનામાં આપણને 5 મિનિટનો એક ફોન કરવાનો સમય ન મળ્યો? આ એક ગંભીરતાનો સવાલ ઉભો નથી થતો કે વાલીઓ આ વસ્તુ પણ સમજવી જોઈએ? જતીનભાઈ આપણો કોઈ મોટો તો આગ્રહ નથી, આખું વર્ષ પડ્યું છે, તમે જે ટકાવારી કીધી એ ટકાવારી. પણ હું ઉમેશભાઈ એમ નથી કેતો કે 3 દિવસમાં ફી ભરો, ફી ભરવા માટે આખું વર્ષ પડ્યું છે, હું તમારી સાથે સહમત છું. પણ હું 100% ફોન કરવા માટે તમારી સાથે પણ સહમત છું કે આવા વાલીઓ માટે કંઈક વિચારીએ, પરંતુ એની માટે ઓનલાઈન બંધ કરવું એ રસ્તો યોગ્ય નથી. બીજા રસ્તાઓ ઘણા બધા છે, તમે એ રસ્તા તમે તમે આને રિયલી જતીનભાઈ એક બ્લેકમેલિંગ કહી શકાય, આ કોઈ રસ્તો નથી. તમે એને બ્લેકમેલિંગ કહી શકો કે ધમકી કહી શકો, ને આ મારા વર્ડ નથી, આ આજના તમારા સ્ટેટમેન્ટ પછી ગુજરાતના પત્રકારોએ આ વર્ડ યુઝ કર્યા છે. એટલે જતીનભાઈ રિયલી આ રસ્તો યોગ્ય નથી. આપણે આપણે ઓનલાઈન બંધ કરવું એ રસ્તો યોગ્ય નથી. તમારે આની માટે વિચારવું જોઈએ. હું કહું છું લીગલ રસ્તાઓ ઘણા બધા છે, કેમ વાલી રિઝલ્ટ લેવા તો તમારી પાસે જ આવવાનો છે. ને ઘણી બધી મારી શાળાની અંદર આજના દિવસની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર એ શાળાઓ લેફ્ટ કરી દે છે જે વાલીઓ ફી નથી ભરી. આ હું મારી સ્કૂલનું કહું છું. તો તમે કહો છો મને માનવામાં નથી આવતું કે 8% હોય, બહુ જૂજ છે, પરંતુ હું તમારી સાથે જો આવા વાલીઓ માટે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એ વાતમાં અમે સમર્થન નથી કરતા કે એનું ઓનલાઈન બંધ કરવામાં આવે. ઓનલાઈન બંધ કરશો આ તો જતીનભાઈ એક બ્લેકમેલિંગ થયું.
તમે પણ સમજો છો કે તમે આ કરશો તો આ થશે, એને એને સીધી ભાષામાં બ્લેકમેલિંગ કહેવાય. આ યોગ્ય નથી, તમે બીજા રસ્તા શોધો. જેમ મેં તમને કીધું એમ આપણે વેબસાઈટ બનાવી, જેમ વાલીઓને કહીએ તમે ફોર્મ ભરો, તમારે આ ફીની તકલીફ મતલબ આર્થિક તકલીફ છે, તમે જણાવો, તમારે સ્ટેટમેન્ટ બતાવો. અમે એમને કહીશું તમારા સ્ટેટમેન્ટ બતાવો, તમારે આર્થિક પરિસ્થિતિ બતાવો, ઘરનું તમે પરિસ્થિતિ બતાવો, ઘરે આવીને નિરીક્ષણ કરી જશું. અને જો એ રિપોર્ટ બને ને ફી ના ભરી શકે તો તમારા મંડળે જ કીધું છે કે 100% ફી માફી કરીશું, આવા રસ્તા અપનાવીએ. પણ તમે આવું સ્ટેટમેન્ટ આપો તો ઉશ્કેરાટ ઉભો થાય છે. આની જગ્યાએ તો તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હોત કે જે વાલીઓની ફી બાકી છે અમે એની 100% ફી માફી કરવા માટે તૈયાર છીએ, પરંતુ કંઈક ને કંઈક શાળાઓ સાથે કોમ્યુનિકેશન કરો તો હકારાત્મક વસ્તુ નીકળત. પરંતુ આની જગ્યાએ તમે આગની અંદર ઘી નાખવાનું કામ કરી દીધું. તમે બીજું ઓનલાઈન બંધ કરશો, મેબી તમારો હું દુઃખ સમજી શકું છું, પરંતુ ઓનલાઈન બંધ કરવું એ રસ્તો નથી. જતીનભાઈ, જે જતીનભાઈ, એક બાજુ અત્યારે હાલ જે રીતે સવાલ ઘણા બધા વાલીઓ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે ના, ઓનલાઈન શિક્ષણ અત્યારે હાલ કેમ એક જ મુદ્દો પકડી રાખવામાં આવતો હોય છે, તેને લઈને તો તમે શું કહેશો? કારણ કે જ્યારે ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવશે તેવું ઘણા બધા જે રીતે વાલીઓ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું. હા, પહેલી વસ્તુ તો એ કે મેં ફરીથી હું કહું છું કે ફી નહીં તો ઓનલાઈન નહીં, એવી તો કોઈ વાત જ નથી. સાથોસાથ જે ઉમેશભાઈ વાત કરે છે કે લીગલ નોટિસ આપવી જોઈએ, પણ હવે જ્યારે 20-25 વાર ફોન કર્યા હોય ત્યારે 5 મિનિટ જેમને ફોન ઉપાડવા માટેનો સમય ન હોય, એ તમે એવું માનો છો કે કોઈ પણ કાગળ લખવામાં આવે તો એ કાગળનો જવાબ જે છે એ અથવા તો એના માટે ગંભીરતાથી જે છે એ લેશે? છતાં આપણે એ પણ વિચારી શકાય, અને અમે આજે ધમકી અથવા તો એ ત્યારે કહી શકાય કે બ્લેકમેલિંગ ત્યારે કહી શકાય કે અમે જયારે એમ કહીએ કે 2 દિવસની અંદર જે છે જો ફી ન ભરાય તો ઓનલાઈન એજ્યુકેશન જે છે એ બંધ થાય, તો એને બ્લેકમેલિંગ કે ધમકી કહી શકાય. અમે માત્ર એટલું કહીએ છીએ કે 15 જે શાળામાં ભણે છે એ શાળામાં માત્ર 5 મિનિટ ફોન કરે, અમે રૂબરૂ આવવાનું પણ નથી કહેતા, અને માત્ર ફોન કરી અને પોતે કોમ્યુનિકેશન કરે કે સાહેબ જે છે આપે જે વાત કરી હું તમે 1 મહિના પછી આવીશ, તો પણ અમને પ્રોબ્લેમ નથી. બ્લેકમેલિંગ ત્યારે કહી શકાય કે જયારે અમે હાર્ડ એન્ડ ફાસ્ટ કોઈ એવું કામ એની પાસે કરાવવા માંગતા હોય કે જે કામ એ પોતે કરી શકે એમ ન હોય. અમે આ 15 દિવસના સમયમાં માત્ર 3 મિનિટ કાઢી અને એક ફોન કરવા માટેનું કહીએ છીએ, એટલે આમાં બ્લેકમેલિંગ નો કોઈ સવાલ જ નથી આવતો. માત્ર જે છે એને પોતાનું બાળક જે શાળામાં ભણે છે એ શાળા સાથે એને કોમ્યુનિકેશન કરવાનું છે, રૂબરૂ ન જઈ શકે તો માત્ર જે છે 3 મિનિટનો એક ફોન કરવાનો છે અને પોતાની વ્યથા રજૂ કરવાની છે. આમાં હું નથી માનતો કે અમે કોઈ વાત જે છે એ કોઈ જુદી રીતે કહીએ છીએ કે અમે બ્લેકમેલિંગ કહીએ છીએ. જે બાળક અમારી શાળામાં ભણે છે એના પેરેન્ટ્સને ઓકે એટલું તો કહી શકીએ કે નહીં કે તમે જતીનભાઈ ઓકે એ પણ ફોન કરવા માટે તૈયાર ન હોય. ઉમેશભાઈ, સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે વાલીઓ દ્વારા પહેલા એમ કહેવામાં આવ્યું હતું કે ના, અત્યારે ઓનલાઈન શિક્ષણ જે શરૂ કરવામાં આવે, કોરોના કાળ ચાલી રહ્યો છે તેમાં કોઈ પણ બાળક અત્યારે શાળાએ ન પહોંચી શકે તેના માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે. ઓનલાઈન શિક્ષણ એક બાજુ શરૂ કરવામાં આવ્યું, ફીને લઈને જે રીતે સરકાર દ્વારા પણ જે રીતે ખાનગી શાળા સંચાલકોને કહેવામાં આવ્યું હતું, વાલીમંડળ દ્વારા પણ જે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે જ્યારે ક્યાંક વાલીમંડળનું જે આ પ્રકારનું જે વલણ છે તે તો અત્યારે યોગ્ય ન જ કહી શકાય ને. નહીં, હું એમ કહું છું કે અત્યારે જયારે કોઈ પણ વાલીઓ ફોન ના ઉપાડે જવાબ ના આપે તેને લઈને. હા, વાલીનું વલણ નહીં, એ અમે કહીએ છીએ કે આ રીતના વાલીનું વલણ યોગ્ય નથી, પણ એની માટે અલગ રસ્તા કાઢો. હવે તમે ઓનલાઈન બંધ કરશો તો વાલીને તો કોઈ નુકસાન નથી, એ વિદ્યાર્થીને નુકસાન છે, 10માનું બાળક હશે. તો રસ્તા ઘણા છે, તમે જેમ જતીનભાઈએ કીધું લીગલ નોટિસ મોકલીશું ને જવાબ ના આપે, એ જવાબ ના આપે તો એનો રસ્તો છે, તમે આગળ એને બતાવી શકશો કે હજી 4 મહિના બાકી છે, આખું વર્ષમાં 4 મહિના બાકી, તમે એને યુઝ કરી શકો કે આ વાલીએ આ રીતના અમને ફી નથી ભરી કોમ્યુનિકેશન કરવા છતાં, એનો આપણે આધાર બનાવી શકીએ. અમે ખુદ કહીએ છીએ કે લીગલ એક્શન લો, પરંતુ કંઈક ને કંઈક રીતે તમે ઓનલાઈન બંધ કરવાનું જે 15 દિવસની ટાઈમલાઈન આપી છે એ યોગ્ય નથી જતીનભાઈ. ને હું તો હજી કહું છું તમે એને સુધારી ને જાહેર કરો કે 15 દિવસની કોઈ બાધ્ય ઓનલાઈન માટે નથી, માત્ર ને માત્ર આવા વાલીઓ જે છે એની. જે ઓકે ઓકે ઓકે, તો અત્યારે જે પ્રમાણે કહી શકાય કે જે પ્રમાણે જતીન બરાડ દ્વારા જે પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે વાલીઓ આવીને અમારી જોડે વાત કરી જાય, પરંતુ અત્યારે જે અમુક વાલીઓનું જે વલણ છે તે પણ ક્યાંક યોગ્ય નથી, પરંતુ તેની સાથે વાલી મંડળની અત્યારે હાલ એક જ અત્યારે કહી શકાય કે માંગ છે કે જે રીતે ફીની અત્યારે હાલ મુદ્દો સામે આવ્યો છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ બંધ ન કરવામાં આવે તે
યોગ્ય રીતે ચાલુ જ રહેતો. હવે જોવાનું એ રહ્યું કે હવે જે રીતે ખાનગી શાળા સંચાલક મંડળ છે તેની સાથે વાલી મંડળ દ્વારા હવે કયા પ્રકારની વાટાઘાટો કરવામાં આવશે અથવા તો વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ કયો મહત્વપૂર્ણ નિર્ણય આવશે. તેની સાથે જતીનભાઈ અને ઉમેશભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના ધોરણમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.